وحُسَيِّنَ وحُسَيِّنَ وحسينا وحُسَيِّنَ وحسينا وحُسَيِّنَ لا حول ولا قوة إلا بالله العلي العظيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم بسم الله الرحمن الرحيم अलहमदल्ला रब्बिलमीन वसला तो वसलाम अला अशरफिलम्बिया वमसली शफीजनू बनाऊ हबीबुल्लू बनाऊ व तबी बनफूसना सदना व मौलाना अबिलकासम मुहमद सुलात वसलाम अलाब ला तहबीनलजबीनल अतहरीनल अश्जीनल अफजलिनलअर्मी नलमासूमी नल मजलूम सयमा अल इमामिलुमिलकमाम ज़रगामिल कवााम सवाम गालिब कुल गालिब मतलूब कुल तालिब

इला हस्तफ़ा आदमा व नूहन व आला इब्राहीमाम व आला इमराना सलवादारो स मुबारक आल इमरानी થર્ટી થ્રી નંબરની આયાત છે જેની તેલાવતનો શરફ હાસિલ થયો છે આયતનો તર્જુમો છેફા બેશક અલ્લાહ ચૂંટણી કરી છે આદમાં આદમની ચૂંટણી કરી વ નુહન અને નૂહની ચૂંટણી કરી આલા ઇબ્રાહીમા અને ઇબ્રાહીમની ઔલાદની ચૂંટણી કરી આલા ઇમરાના અને ઇમરાનની ઔલાદની ચૂંટણી કરી અલ અલ આલમીન આ પૂરી કાયનાતમાં ખુદા વંદે આલમ પૂરી દુનિયામાંથી અમુક લોકોની ચૂંટણી કરે છે ઇસ્તફા યાની ચૂંટણી દસ માણસ બેઠા હોય એમાંથી એક સિલેક્ટ થઈ જાય અને અહીંયા સુધી તો આપણો મગજ પણ પૂગે છે કે જ્યારે પણ આપણે કહેવામાં આવે છે કે આ દસ ચીઝ પૈડી છે એમાંથી એક તમે ઉપાડી લ્યો તો ઇન્સાન શું ઉપાડે છે જે સૌથી સારી વસ્તુ હોય છે એને ઉપાડે છે બીજી વસ્તુઓને મૂકી દઈએ છે તો જો ઇન્સાનનો મગજ અહીંયા સુધી પૂગતો હોય કે આપણે ખૂબી જોઈને કોઈ ચીજને ઉપાડતા હોય તો આદમ અલહી સલાતોસલામના જમાનામાં આદમથી બહેતર કોઈ ન હતા જેની ચૂંટણી થાત एटले पर आलम आदमी चूंटी कहूह पजरते नू अलम चूंटी थी जमाना मा हजरते नूह करता कोई बेहतर नाता नहीं तो अल्लाह पी एस्तीफा करत एनी चुटली करत पची अल्लाह कहे પછી હું ઇબ્રાહીમ ની اولاد ની ચુટણી કરું છું એનો અર્થ છે કે તે વખત માં અગર ઇબ્રાહીમ ની اولاد કરતા કોઈ સારી اولاد હોત તો એનો ઇસ્તેફા થાત એની ચુટલી થાત પછી કે છે વ આલ ઇમરાના ઇમરાન ની اولاد ની ચુટણી કેરો છે તો વાત ચોકી થઈ ગઈ છે કે ખુદા اعلان કરે છે કે આ ઇંતેખાબ મારું છે આ ડિસિઝન મારું છે હું આ લોકોને ચૂંટણી કરીને લઈ આવ્યો છું તવજો ચાહું છું એક અજીબ વાત તમારે સામે રાખવા ચાહું છું એક લાખ ચોવીસ હજાર નબીઓને દરમિયાન અલ્લાહ અહીંયા અમુક નબીઓના નામ લઈ રહ્યા છે શું કામ સવાલ તો થાય છે ને ભાઈ કામ બીજા નબીઓના નામ ના આવ્યું એ લોકો એ નામ આવી શકતા હતા પણ મારા નોજવાન ભાઈઓ આ તફસીર છે કુરાનની જેમાં મળે છે કે અલ્લાહ તબારા કૌવાતાલા હઝરતે આદમની ચૂંટણી એટલા માટે કર્યા આદમનું નામ એટલા માટે રાખ્યા કારણ કે આદમથી નસ્લે ઇન્સાનિયત ચાલી છે ઇન્સાનની નસ્લ આદમથી ચાલતી છે એટલા પેલા નામ આદમનું છે તજો ચાહું છું તમારી બીજા નામ નુહના છે છે નુહની સુનાબે નત ચાલી છે એટલા માટે બીજા નામ નુહના છે સાહેબે શરિયત નબી છે જનાબે ન છે ત્રીજા જનાબે ઇબ્રાહીમ અલિ ઇસ્લામની ઔલાદ जनाबे इब्राहिम ने औलाद ना जे छेल्ला इंसान छे तेनु नाम छे पैगंबर इस्लाम हजरत मुहम्मद मुस्तफा सल्लल्लाहु अलैहि व आलिहि वसल्लम हवे अहीं एक सस्पेंस राखु छु आले इमरान ने हमणा नथी कहतो तमने एमां इख्तिलाफ छे एना मोर के हूँ मारी बात ने आगे ले जाऊँ तब लोग जरक जरक आगे आ जाओ सलावत मोहम्मद वाल मोहम्मद पा बिस्मिल्लाह बिस्मिल्लाह बिस्मिल्ला भी जाओ बिस्मिल्लाह मोहम्मद वाले मोहम्मद सलावत आई एक बहुत मोटो सवाब है पोता प्लास बीजा ने देव एक सलावत मोहम्मद वाले मोहम्मद पर खैर तफसीर में तीर मरे जनाबे आदम ने बाबत में कोई जात इख्तिलाफ नहीं कोई झगड़ा नहीं जाने छे अलैहि सलाम ने बाबत में कोई इख्तिलाफ नहीं कोई झगड़ा नहीं पैगंबर इब्राहिम अलैहिस्सलाम ने औलाद में कोई झगड़ा नहीं। तवज्जो छे तुम्हारी। ये झगड़ा बड़े क्या छे? आले इमरान में। ये कौन छे? ये आले इमरान कौन छे? आले इमरान कौन छे? बाद झगड़ा यहांज छे। ओला पहला 3 में कोई झगड़ा नहीं कोई जात झगड़ा नहीं। बाद झगड़ा चौथा में एक सलावात मोहम्मद व मोहम्मद पा તવજો છે તમારી આલે ઇમરાન કોણ છે હું તફસીર જોતો હતો તફશીરે નમૂના તફશીરે અનવારુ નજફ ઘણી તફસીરો છે જોતો હતો એમાં મને મળ્યું કે ઓલામાં કે છે કે આલે ઇમરાન જે કોઈ પણ છે તે વખતમાં ત્રણ ઇમરાન હતા તમે છું તે વખતમાં ત્રણ ઇમરાન હતા પહેલાં ઇમરાન जनाबे मूसा ना बाबा जनाबे मूसा अने इमरान एना पापा ठीक एना बाबा एना फादर बीजा इमरान जनाबे ईसा ना नाना ना। यानी जनाबे मरियम ना फादर अने त्रीजा इमरान हजरते अबू तालिब अलतु वसलाम एक सलावत मोहम्मद वाले मोहम्मद तारीख में कोई ચોથા ઇમરાન નથી મળતા તફસીર તમે ઉપાડીને જોઈ શકો છો ચોથા ઇમરાન નથી મળતા આ ત્રણ જ ઇમરાન છે એક ઇમરાન યાદ છે ને તમને એક ઇમરાન જનાબે મૂસાના વાલી એક ઇમરાન જનાબે ઈશાના નાના यानी મરિયમના બાબા અને એક ઇમરાન જનાબે બુતાલીમ આ ત્રણ જ ઇમરાન છે અકલ એમ કહે છે તજો અકલ એમ કહે છે આગળ ઇમરાન જનાબે મૂસાના ફાધર હોત તો એનો જિક્ર જનાબે ઇબ્રાહિમ મોર હોત તવજો છે તમારી એના જનાબે ની આલ મોર હોત અગર જનાબે ઈશાના નાના હોત તો એના પણ જિક્ર જનાબે આલ થી મોર મોર થાત પેલે થાત પછી જનાબે ઇબ્રાહીમ શું કામ વાત કહું છું પછી જનાબે ઇબ્રાહીમ અલીસ્લામ का जनाबे इब्राहिम आल आलना जो छला फ़र्द है ये अपना पैगंबर इस्लाम अपने आज ज़िआरते वारसा पैदा छो तुम पढ़ो या रहीमारस आदम सफिल्लामारसा नोहीन नबी या वारसा इब्राहिम ला। खलील लालाम आल या वारिस मूसा कलीमिल्ल अल तो या वारसा ईसा रूहल्ल अस्सलामु अलैका या वारिसा मुहम्मदिन हबीबिल्ला तवज्जो से तुम्हारी ज़ियारत पड़ा ना तुम्हें तो ईसा तो ने मूसा ना नाम क्या छे पैगंबर मोर पहले पैगंबर थी इन लोगों ना नाम छे पछी पैगंबर ना नाम छे उलमाए तफसीर किए छे कि जो अगर इन लोगों ना जिक्र हो के आले इमरान इन लोगों छे बे लोगों में थी कोई एक भी हो तो इन लोगों ना जिक्र पहले हो वो जो शॉर्ट करूचु मुख्तसर करू छू तो जे आले इमरान मुतफिके कि आले इमरान जाते अबू तारिब अलहसला तोलाम से सलावात मोहम्मद वाले मोहम्मद હવે હું તમને તમારે સામે વાતને ચોખી કરી નાખું છું આદમને શા માટે જિક્ર કરવામાં આવ્યું ઇન્સાનિયત આદમથી થી ચાલી નૂહ ના જિક્ર શા માટે છે શરીયત નૂહ થી ચાલી ઇબ્રાહીમ ની આલ ના શા માટે છે કારણ કે એના છેલ્લા પયગંબર ઇસ્લામ છે આલે ઇમરાન ના એટલા માટે છે કે એનાથી ઇમામત ચાલી છે ઇમામત ચાલી છે નબુવત પછી ઇમામત ચાલી છે તવજ્જો કરો છો તમે આ આયત છે સુર્યાલ ઇમરાન જનાબે અબુ તાલિબ અલહી સલાતોની બાબતમાં શાયદ તમે સાંભળ્યા હશો ઘણી ચોપડીઓ લખવામાં આવી છે એમાંથી એક ચોપડી મશહૂર છે એક કિતાબ મશૂર છે અબુ તાલિબ મોમિને કુરેશ ટ્રાન્સલેટ પણ થઈ ગયો છે એનો સારી ચોપડી છે પડવું જોઈએ ઈમાનમાં વધારો થાય છે जनाबे अबू तारीब अ सलातो इसलाम आज आवे छे दुश्मन एम चाहे छे के अगर आप जनाबे अबू तारीब अलही सलातो इस्लाम एम राखी दिए के कि नजुब मिन जालिक मुसलमान न न हता कलमा होता पैडा तो आ पी हजरत अली नी फजीलत नहीं बयान करी सके पीछे पीछे आ लोग हज़रत इमाम हसन इमाम हुसैन नी फजीलत बहु नहीं बयान करी सके पर याद रखो मार आजीजों આખી કિતાબ ભરેલી છે આપણે પાસે એટલા પ્રૂફ છે એટલા પ્રૂફ છે જો આપણે દેવા જાશું તો કલાકના કલાક નીકળી જશે કે અબુ તાલિબ ના ઈમાન કેટલા મજબૂત હતા કેવા મજબૂત ઈમાનના માલિક છે જનાબે અબુ તાલિબ સલામ મારા નોજવાન ભાઈઓ હું તમને ગઈકાલે ઇશારો કર્યો હતો કે અકાયદની હેફાજત કરવાની છે અકૈદાની હેફાજત કરવાની છે ખબર નથી જરૂરી નથી કે મારી વાતથી તમે પણ એગ્રી થાવ પણ એક વાત હું તમને કહેવા માંગુ છું કે આજથી પચાસ વરસ સાઠ વરસ સો વરસ મોર જે અમારા બુઝુર્ગો હતા એ લોકોની ક્વોલિફિકેશન કંઈ બહુ હાઈ નહોતી એ લોકો અમેરિકા કેનેડા જાપાન ઓસ્ટ્રેલિયા ભણીને નહોતા એવા બરાબર છે કે નહીં એ લોકો ગામડામાં રહેતા હતા પણ ખરેખર તમને એક વાત કહેવા ચાહું છું એ લોકોના અકીદા બહુ સ્ટ્રોંગ હતા एजुकेशन में कमजोर हता पर अकीदा में कमजोर ना हता इलो को अगर इलो को अकीदाओं में कमजोर हो तो तमे आज अहिया ना बैठा होत पछि एक सलावत मोहम्मद व आले मोहम्मद पर इलो को यूनिवर्सिटी न ता गया अमेरिका नोता गया जापान नोता गया बनवा माटे नोता गया डिग्री नोती पीएचडी नोता कह रहा एमए नोता कह रहा एमएससी नोता करी बदुन नोता कह रहा પણ જે સાંભળી લીધા હતા એ મોહકમ હતું એનો સદકો છે કે આજે આપણે અહીંયા બેઠા છે ઇમામ કાયમ છે આજે આપણે કાળા કપડા પહેને હુસૈન મનાવી રહ્યા છે આપણા બાપ દાદા છે 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 દઈ ગયા બરાબર ને એટલા માટે હું તમને બાર બાર ઇશારો કરું છું આજના જમાનામાં અમુક લોકોને પૈસા દેવામાં આવે છે હવે વાત નહોતો કરવા ચાહતો પણ હવે મજબૂરી છે મારી પૈસા દેવામાં આવે છે કે ભાઈ તમે થોડાક ઘણા ઈરાનમાં જઈને ભણી લ્યો પછી વખતે લેબાસે પહેરી લ્યો અને જાઓ તમારું કામ છે ફિતના બરપા કરવું ફક્ત મોમનીનમાં ફિતના કરો તમે ખોટી સાચી બધું કાઢી નાખો તમે માણસો ગોટાળે ચડી જાય પૂછે કે આ સાચું છે કે ઓલું સાચું છે આ બરાબર છે કે ઓલું બરાબર છે આમ છે કે ઓમ છે હું અહીંયા તો નથી જાણતો કારણ કે હું ફક્ત ચાર પાંચ દિવસ થયા છે હું આવ્યો છે હું કોઈ સાથે ડિસ્કસ બી નથી કર્યો કે અહીંયાની હાલત શું છે પણ અમારે ઇન્ડિયામાં એમ જ થાય છે અટાણે અમારે એની હાલત કંઈ સારી નથી એટલે હું તમને કહું છું કે જો તમે નોજવાન તમારે આ કીદાને પકડી લેશો એને સ્ટ્રોંગ બનાવી લેશો તો ભલે ને પછી જે જે બોલતા હોય કાંઈ પ્રોબ્લેમ નથી કાંઈ મોટી વાત નથી યાદ રાખો મારા અઝીઝો અહેલે બૈત સાથે જે લોકો ચોટી જાય છે એ લોકોની કિંમત વધી જાય છે અને જે લોકો અહેલે બૈત થી છેટે છેટે ભાગે છે એ લોકોની કોઈ જાતની કિંમત થતી નથી એક એક્ઝામ્પલ દઈ દઉં ઝાડમાં જે પાંદરા છે અને જમીનમાં પડેલા એક પાંદરા છે પાંદરા બે જ છે પણ અગર પવન આવશે તો જે જમીનમાં પાંદરા પડેલા છે એ હૈલા જશે બીજી તરફ પણ જે ઝાડમાં ચોટેલા પાંદરા છે એ કોઈ દિવસ હિલશે ડગશે પણ ઝાડને સાથે ચોટેલા હશે અગર દામ અને એહલે બે તમારે હાથમાં છે તો ભલે પછી જેટલી બી પવન કેમ ના ચાલે કેટલા પણ સાયક્લોન કેમ ના આવે તમને નહીં ડગાવી શકે એટલા માટે તમને તમારે અકીદાને મજબૂત કરવાનો છે હું ફક્ત તમારા સામે જનાબ અબુ તાલિબને મોમિન હુઆ અને સાહેબે ઈમાન હોવા અને સાહેબે કમાલ હોવા માટે બે ત્રણ દલીલ રાખો છો ઈન્શાલ્લા તમે લુત્ લેશો એ બાબતમાં જો કુરાને મજીદ કહે છે કે જ્યારે કોઈ માસૂમ કોઈ અમલ કરે છે તો અલ્લાહ કે છે કે એ માસૂમ એ અમલ તમારો નથી મારું છે બરાબર છે અલ્લાહ કુરાને મજીદમાં કહે છે ઘણી વખત કહે છે હું હમણાં તમને યાદ અપાવું છું ક્યાં ક્યાં કહે છે એમ કહે છે કે આ માસૂમ એ કામ તમે નથી કર્યા એ ફલા એ કામ તમે નથી કર્યા મેં કર્યો છે શું કામ કારણ કે કામ માસૂમનો છે તો એને અમલને પોતે ખુદા વંદે આલમ પોતા તરફ લઈ લે છે કે તમારું નથી મારું છે કામ એક્ઝામ્પલ દઉં તમને મારા નોજવાન ભાઈઓ એટેન્શન તમને તમે જ તવજો આપો શું ચીઝ પેલી આયત અલ્લાહ કહે છે ઇઝ રમા એ મારા હબીબ જે કંકરી જે પથ્થર તમે માર્યા છો એ તમે નથી માયરા મેં માર્યો છે જંગે બદ્રની વાત છે પૈગંબર ઇસ્લામ હઝરત અલીને કહે છે જરાક ફાંસી ઉપાડીને દો મને હાથમાં પેગમ્બરને દે છે ને પૈગમ્બર ફેંકી દે છે અને પછી એમાંથી મોજો થઈ જાય છે અને ઇસ્લામને કામયાબી મળી જાય છે ई काम ने ई अमल ने अल्लाह के छे मारा हबीब तमे नथी कहरा मैं कह रो छे सु काम कर के मासूम नो अमल छे तवज्जो बीजी चीज अल्लाह के छे वमा यंतिकु अनिल हवा इन हुवा इल्ला वहयुन युहा ए मारा हबीब तमे तुम्हारी मर्जी थी काई नथी बोलता जे बोलो छो हूं बोलू छो यानी जे हूं तमारे ऊपर नाजिल करू छु ई तमे बोलो छो

એટલા માટે કે લોકો માસૂમ છે વાત ચોખી થઈ મારી તો અલ્લાહ માસૂમ ને अमल ને હંમેશા کیے છે કે મારુ अमल છે માસૂમ ને अमल ને કે છે મારુ अमल છે હવે કદાચ મારી વાત બહુ મગજ માં ઉતારી દимતી મને લાગે છે તો હું એક એક્ઝામ્પલ બેજાઈ દઉં તમારા સામે જો તમને સેટિસ્ફાઈ થાય તો બીજી ચીજ છે મને પેલે થાવુદુ સલવાત અલા મુહમ્મદ વ અલી મુહમ્મદ પર હું એ તમે નાન થઈ જાઉં કે હું સમજાવી શક શકો છે આ બધી રીતે શું ભાઈ જ્યારે મૂસા અલહિસરાતો સલામ પાછા દરબારમાં ગયા ફિરાઉનને તવજો ચાહું છું ગયા દરબારમાં સમજાવવા માંડ્યા કે તું આમ ન કર તું આમ ન કર ખુદા છે ખુદા વાહદહુલા શરીક છે એનો કલમો પણ આ તું શું કરે છે તમને ખબર છે શું થયો ફિરાઉન એને જોયે છે એક જુમલો કહે છે કે છે અલમ નોરબ બેકા ફીના વલીદા તમે તે જ નથી કે મેં તમને મોટું કર્યું છે તમે તે નથી કે મેં તમને મોટો કર્યો છે મને પૂરે કોઈ જગ્યા ના મળ્યું કે અલ્લાહે પર બોલ્યા હોત મોટો કર્યો છે પૂરે કુરાનમાં નથી મળતું કે અલ્લાહ કોઈ જગ્યા પર બોલ્યા હોય કે ફિરોન તું નથી મોટો કર્યો હું મોટો કર્યો છે पर जा रहे अबू तालिब नहीं बात आवे छे था थाए छे अलम यजित का यतीमन फावा ऐ मारा हबीब हु तमने मोटो करयो छे अल्लाह के छे अबू तालिब तमे नहीं हु मोटो करयो छे एक सलावत अला मोहम्मद वाले आलि मोहम्मद पर اللهم صل على

सलावत अला मोहम्मद वाले आलि मोहम्मद पा व मा बदु संभडाई छ गदीर में आला मन कुंत मवलाह संभडातज नही ईमान ए अबू तालिब कितना मुस्तहकम छ ईमान ए अबू तालिब जारे पैगंबर ने उम्र 8 9 वर्ष थे અને જનાબે અબ્દુલ મુત્તલીબને જવાનું ટાઈમ આવી ગયો એટલે વફાતનો ટાઈમ આવી ગયો જનાબે અબ્દુલ મુત્તલીબ બધે ભેગા કરે છે બેસાડે છે બધેને પોતાના દીકરાઓને એમાં કાફીરે હતા પેગમ્બરે હતા બધે હતા અબુ અબુ લાહ બધે હતા એમ પોતાની આગોશમાં પૈગમ્બરને બેસાડે છે આઠ વર્ષના પૈગંબર છે ના રસૂલ પૂછે છે કે મારા દાદા શું કરવા બધાને ભેગા કર્યા છો કે મને ખપે છે કે હું તને કોઈને સોંપી આપું હું તને કોઈને સોંપી આપું જે તારી તરબિયત કરી શકે છે સીરતે અમીરુલ મોમની અલ્લામા મુફ્તી સાહેબની કિતાબ છે જેને જોવું હોય જોઈ શકે છે જઈને શું કે છે કે છે મને ખપે છે કે હું તને કોઈને આપી દઉં જે તારી તરબિયત કરે જનાબે અબ્દુલ મુતલીફ ચાહત તો પૈગમ્બરના હાથ પકડીને કોઈને હાથમાં આપી દે પણ તારીખ એમ નથી તારીખ એમ છે કે પૂછે છે કે મારા દીકરા હવે પૈગંબરે ઇસ્લામ એક વખત ચહેરા ઉપર બધેને નજર ડાલે છે અબુ લહને ચહેરા ઉપર કુફરની આગ પણ જોઈ છે અને અબુ તાલિબને ચહેરા ઉપર ઈમાનના નૂર પણ જોઈ છે ભાગીને જાય છે અને જનાબે અબુ તાલિબના દામન પકડી લે છે તમે મને કહો આ ઈમાને અબુ તાલીબની દલીલ નથી કરે છે ચૂંટણી કરે છે ઇસ્તીફા કરે છે કેનું કે કારણ કે બહુ ટાઈમ નથી આપણા પાસે એટલે અમુક પોઈન્ટ મૂકવું જોશે અમને તો બી સાંભળો એક દલીલ હજી તમને દઉં છું બહેતરીન દલીલ છે એ માને દલીલ ઈ છે મારા અજીજો મારા નોજવાનો કોઈ બી તમને પૂછે આ બધી દલીલ મેં તમને આપું છું આરામથી તમે સમજાવી દો આ બધેના પ્રૂફ મોજૂદ છે કોઈ અહીંયાવાની આવવાની વાત નથી સાંભળેલી વાત નથી એક દલીલ હજી દઉં છું કોઈને ઘરમાં પણ જ્યારે શાદી થાય છે આપણે નિકાહ કરે છે બરાબર છે ને શાદી થાય છે તો આપણે શું કરે છે નિકાહ માટે આલિમ બોલાવે છે બરાબર છે આલિમ બોલાવે છે કોણ નિકાહ પડે ભાઈ આલિમ નિકાહ પડે હર મજબવાળા અગર અમારા કોઈ એલા સુન્નત ભાઈ હશે એ બી અમારા ભાઈ છે જો એ અમારા કોઈ ભાઈ હોય એ લોકોની આ લગન ને શાદી હશે તો પોતાને મોલી સાહેબને તેરાવશે હવે એ સો સોના સિસ્ટમ નોખા નોખા છે પોતાને આલિમને બોલાવશે કોઈ ભાઈ ભાઈની શાદી હશે તો પોતાને પાદરીને બોલાવશે નિકાહ પડવા માટે આપણે આ હશે તો કોઈ આલીમ્દીનને બોલાવશું નિકાહ પડવા માટે એનો અર્થ થયો કે જે મઝહબની ની શાદી હોય છે એ મઝહબના ને ગોતવામાં આવે છે હું જ્યાં સુધી તમને લઈ આવવા માંગુ છું જે મઝહબની ની શાદી હોય છે એ મજબ ગોત હવે એમ તો નથી ને કે આપણે પંડિતજી પાસે જાય ને માંગણી કરી કે અમારા નિકા પડાવી દઉં ના થાય ને અમારે લાગુ ના પડે અમને પંડિતજી અમને લાગુ ના પડે પોતપોતાને મઝહબમાં યા મૌલાના જાય કોઈ આપણા હિન્દુ ભાઈની શાદી કરાવે ના થાય લાગુ નહીં પડે આપણે જે મઝહબના ઇન્સાન ગોતવું જોશે તો નિકાહ સહી થશે સવાલ એ પૂછું છું કે પૈગમ્બરના નિકાહ કોણ પડાય છે પૈગમ્બરના નિકાહ કોણ પડાય છે પૈગમ્બરના નિકાહ પડવા નામ છે અબુ તાલિબ પૈગમ્બર જે મજાબમાં હતા એ જ વાત બરાબર છે ને તમને ઘણી આપણી પાસે દલીલો છે કારણ કે આપણા મજબ લોજિક છે આપણા મઝહબ ઊંધી વાત નથી કરતા સીધી વાત કરે છે એવી ઘણી દલીલો છે આપડા પાસે જે આપણે પેશ કરી શકીએ છે એના મોર કે હું મારી વાત ને કન્ટીન્યુ કરું અ ગુજારિશ કરું ઝરગ ઝરગ તમે લોકો આગળ આવી જાવ જો લોકો પછવાડે બેઠા છોક સલવાત અલા મુહમ્મદ વા અલી મુહમ્મદ અલ્લાહુ અકબર સુબહાન અલ્લાહ મુહમ્મદ વા અલી અકબર એક સલવાત બદે ભેગા થઈને મુકલાવ મુહમ્મદ વા અલી મુહમ્મદ એટલે આ છે જનાબે અબુ તલીબલતુસ્લામ હવે આખરી વાત તમને પેશ કરું છું આ બાબતમાં પછી હું આ સાબે હુસૈન તરફ જઈશ કોઈ આવીને શામથી આવે છે અને આવીને કહે છે કે યા અલી મિન ઝાલિક નકલે કુફર કુફર ન બાશત એ કોઈનો શબ્દ છે મારું નથી શામથી આવવા વાળા કહે છે યાલી મેં સાંભળ્યું છે તમારા બાપ জাহান্নમ મજા સે નાઉઝ બિલ્લાહ મિન્ ઝાલિક હઝરત અલી ને ચહેરા નો રંગ બદલાઈ ગયો હઝરત અલી કસમ ખાઈ છે કે હું કસમ ખાવ છું તે પેગમ્બર ની જેને અલ્લાહ એ નબી બનાવીને મોકૈલા છે અગર તરાઝુ રાખવામાં આવે બેલેન્સ રાખવામાં આવે અને એક તરફ ઈમાન એ અબુ તાલિબ રાખવામાં આવે ને એક તરફ આખી દુનિયા ના ઈમાન રાખવામાં આવે તો મારા બાબા ના ઈમાન ભારે હસ

આપણે દિલમાં અલીની મોહબત રાખી છે તમે જ્યાં પણ અલીના જિક્ર કરશો તમારા માથા ફખરથી ઊંચા થઈ જશે તમને ખબર છે હિન્દુસ્તાનમાં બધે પહેલવાની કરે ને એ લોકો પોતાના અખાડા બનાવે જ્યાં પોતે રમતા હોય એ લોકો મેં આ મારી આંખે જોયો છે એટલે તમને જિક્ર કરું છું એ લોકો શું કરે ગેરમજબ ના હોય પણ એ લોકો અંદરમાં હિન્દીમાં મોટા મોટા લખે યા અલી તો હું એક વખત બનારસ ગયો હતો મજલિસ પડવા માટે તો એ લોકો મને હું લઈ ગયા એક આપણાવાળા છોકરા હતા એક્સરસાઇઝ કરતા હતા અંદરમાં કુસ્તી રમતા હતા તો એ મને હું લઈ ગયા તો હું જોવા ગયો તો અંદરમાં લખેલું તો યા અલી બીજું આ લોકોને શું લાગે ને વર્ગે યા અલી શું જાણે એ લોકો એક બે ભાઈથી પૂછો આ કેનું નામ લખેલું છે કે આ દુનિયામાં સૌથી તાકતવર માણસ હતા એટલા માટે અમે એના નામ લખીને રાખ્યા છે એના કરતાં દુનિયામાં કોઈ તાકતવર માણસ એમ નથી કે એ લોકો પાસે કોઈ તાકતવર નથી એ લોકો પાસે બહુ મોટા તાકતવર છે જે આખા પર્વત ઉપાડીને લઈ આવ્યા હતા પણ કેનું નામ લખેલું છે યા અલી મારા અઝીઝો તે અલી હવે વાત આવી ગઈ છે તો સાંભળો તે અલી જે કુફાને ને થી એલાન કરે છે સલૂની સલૂની કબલાન તફકેદુની પૂછો મને પૂછો એના મોર કે તમે મને ખોઈ નાખો એમ નહીં કે હું ખોવાઈ જઈશ ના તમે ખોઈ નાખશો મને પછી સાહેબે તફસીરે અનવારુ નજફ લખે છે કે મેરા મારા મૌલા એક વખત મિમ્બર ઉપરથી એક જુમલા કહે છે કે અહીંયા મસનદને બિછાવ અને તૌરાઈતવાળા પોતાના પ્રોબ્લેમ લઈને આવે પોતાના મસાઇલ લઈને આવે તો હું તૌરાઈત સાથે ફેસલો કરીશ વાળા પોતાની મસાઇલ લઈને આવે તો હું ઝબૂર સાથે ફેસલો કરીશ વાળા અગર પોતાની મુસીબતો લઈને આવે તો હું ઇન્જીર સાથે ફેસલો કરીશ અગર કુરાનવાળા પોતાની પ્રોબ્લમ્સ લઈને આવશે તો હું એને હકમાં કુરાનથી ફેસલો કરીશ અહીંયા સુધી કે સાહેબે તૌરાઈત કહેશે કે મારા કરતાં બહેતર ફેસલા અલીએ કર્યા છે સાહેબે ઝબુર કહે કે મારા કરતા અફઝલ ફૈસલા અલીએ કહેરા છે સાહેબે ઇન્જીલ કહે મારા કરતા બહેતર ફેસલા અલીએ કહેરા છે અને પૈગમ્બર આવાઝ દેશે જેવા મારા ફેસલા છે એવા ફેસલા અલી તાલિબના છે મારા અજી તો આ છે આયત આ આપણે જાય ઝરક અસાહાબે હુસૈન તરફ ટાઈમ હું જોતો જાઉં છું કારણ કે મને ટાઈમને અંદરમાં કોશિશ કરવી છે હવે અગર પાંચ મિનિટ વધી જાય તો મને માફ કરજો તમે અસાહાબે ઇમામે હુસૈન સલામ આ કોણ જાતો છે આ લોકો કોણ હતા એ લોકો આ લોકો તે ઇન્સાનો હતા જેને માટે આપણા મૌલા એમ બોલી ગયા કે જેવા અસહાબ મને મૈલા ના મારે નાનાને મૈલા ના મારે બાબાને મૈલા ના મારે ભાઈને મૈલા એ અસહાબ અગર છે તો ફક્ત મને મળ્યા છે તો હવે આપણે દિલમાં એક જુસ્તુજુ થાય છે એક ઉમંગ થાય છે કે આપણે જાણે તો ખરા કે એ લોકોના અંદરમાં ખૂબી શું હતી કારણ કે મેં રવાયતમાં જોયો છે જે ખૂબીઓ ઈમામ હુસૈન અલિસ્લામને અસાબોમાં હતી એ જ ખૂબી આખરી ઇમામને અસાબોમાં હશે આખરી ઇમામ જ્યારે જહુર કરશે એને સહાબીઓમાં બી ઈજ ખૂબી મળશે અને આપણે દુઆ માંગે છે વજાલ મીન આવાનિક આંસારિક પરવરદેગાર મને એને મદદગારમાં મને નાસીરોમાં શુમાર કર કેવી રીતે આપણે શુમાર થશું આ જઈને કેવી રીતે આપણે જોઈન કરી શકશું મોલાને જો આપણે અંદરમાં અસહાબે હુસૈની કોઈ ખૂબી હશે તો એ દસ દિવસની અંદરમાં આપણે એને ઉપર ચર્ચા કરશું પૂરે કુરાનની અંદરમાં જ્યાં સુધી મારા ઇલ્મ છે નાંડા ઇલ્મ છે પણ જ્યાં સુધી સહાબીનો શબ્દ નથી પૂરે કુરાનમાં પૂરે કુરાનની અંદરમાં સહાબીનો શબ્દ નથી અસહાબનો શબ્દ છે તકરીબન તકરીબન એટી નાઇન ટાઈમ એટી નાઇન ટાઈમ અસાહાબનો શબ્દ કુરાનમાં વપરા છે સહાબી કેને કહે સહાબી સિંગલર છે અસાહાબ પ્લુલર છે સહાબી કેને કહેવામાં આવે છે ઓલમામાં ઇખ્તલાફ છે બાઝ ઓલમા કહે છે કે જે લોકો રસૂલને આંખે જોયા હોય અને પૂરી જિંદગી રસૂલ ઉપર ઈમાન રાખ્યા હોય એને સહાબી કહેવામાં આવે છે હવે આપણે જ્યારત પડે છે તો ઇમામે હુસૈન અલી સ્લામને અસાબને પણ સલામ કરે છે હું એટલે તમને વાત કરું છું બાર બાર મારાજી જો જે લોકો હુસૈનને પગને પકડી લે છે એ લોકો પહેલે જે હસા હતા હતા પણ જ્યારે હુસૈનને કદમોમાં આવી જાય છે ત્યારે અલહી સલામ થઈ જાય છે હબીબને જો હોરને જો જૌનને જો ઝુહરને જો मुस्लिम ने औसजा ने जो नाफ़े बिन हेलाल ने जो अबू समा सैदावी जो को कौन आब हुसैन। हूँ अँ तमो टाइम बहुत नहीं लेतो। आज हूँ ई चीज ने रोकू छु, कारण के एक सारी दास्तान तरफ ले लई छु छू ने हवाले कुरान ना जिक्र छे पर एक અસહાબ છે અસાહાબે કહફ ઠીક છે ને સુરે કહેફ છે ને એમાં અસાહાબે કહેફ છે એનો જિક્ર મળે છે બસ ઇન્શાલા એ જીર કરી દઉં અને ઈન્શાલા કાલે પછી હું પાછા હુસૈન ને કોન્ટિન્યુ કરીશ પણ હું માંગણી કરું છું તમારી પાસે કે આ ચીજને સાંભળજો આમાં મોટો દર્શ છે એટલા માટે એ વાત કરું છું તમારા સામે વગરના મારે પાસે ઘણા ઓપ્શન છે એ બાબતમાં અમુક નોજવાનો એક ગામમાં રહેતા હતા અને એ ગામના બાદશાહ છે દકિયાનુસો ચાહું છું આ બાદશાહનું કામ શું છે ભૂતની પૂજા કરાવી જેટલા હોય ભૂતને આગે માથા નમાવે સજદા કરે સજદા કરે સજદા કરે અહીંયા સુધી કે જે શહેરના બાયણા હતા ગેટ હતા એ ગેટ ઉપર પણ બે બૂત રાખવામાં આવ્યું હતું આગલા જમાનામાં જેટલા શહેર હોય ને એમાં બાયણા હોય છે મોટા મોટા બાયણા હોય છે એટલા માટે પૈગમ્બર ઇસ્લામની માણસો સમજી જાય કે શું કહેવા માંગુ છું તો મોટા મોટા બાયણા હોય બાયણાને આજુબાજુમાં બે ચીસ પડ્યો આ અમુક નોજવાન તવજો અમુક નોજવાન નીકળી પહેરા એટલા માટે કે એ લોકોને આ ચીજ નથી ગમતી એ લોકો તૌહીદના પરસ્તાર છે એ લોકોના અલ્લાહના ચાહવા વાળા છે એ લોકોને દિલમાં તૌહીદ ઉતરી ગઈ છે હવે કોઈ ચીજ ગમતી નથી એ લોકોને એ લોકો કરે તો શું કરે જો અગર દકિયાનુસને ખબર પડી બાદશાહને ખબર પડી તો આ લોકોને ગરદન કાપી નાખે આ લોકો જલ્દી જલ્દી ઉવાથી પસાર થયા હવે અહીંયા ઊભા રહીને અહીંયાથી એક દર્શ મળે છે જે વાળા હોય છે જે વાળા હોય છે એ બહાના નથી કરતા કઈ ઇન્સાનની લાઈફ ગડબડ થઈ બહાનો કર્યા શું કરું માહોલ બગડી ગયો હતો એટલે હું એ બગડી ગયો છું માહોલ ખરાબ થઈ ગયો હતો એટલે હું આવો થઈ ગયો છું મારા અજીજો તો અલીવાલા માહોલથી નથી બીતા બલકે માહોલને જે સુધારી નાખે તેને અલીવાળા કહેવામાં આવે છે એ બીતા નથી માહોલથી આ લોકો એ શું કર્યા ગામ મૂકી દીધા ચાલ્યા ગયા પહોંચી ગયા એક બેતરીન પોઈન્ટ છે દરમિયાનમાં પહોંચી ગયા હું ભાગે છે રસ્તા જ્યારે પસાર થતા હતા ત્યારે હું એક માણસ મહિલો જેને પાસે બકરા હતા પીઠે બકરા હતા બકરા ચરાવતા હતા એને જોયો એને બોલાવ્યો સમજાવ્યો કે ભાઈ આલો આપણે મારે સાથે આવો તમે ઓલો થોડીક દૂર સુધી સાતમાં ગયો પછી મૂકી દીધું ના ગયો સાતમાં એની પાસે કૂતરા હતા એ કૂતરા હેલા ગયા એ લોકો સાથે તમે વિચાર કરો કુરાન કે છે ઉલાયકા અલનમ બલહુમ અઝલ આ انسان ઘણી વખત જનાવો કરતા બત્તર થઈ જાય છે આ વિસ્પોઝિશન છે કે સમજાવવામાં આવે છે દીન બતાવવામાં આવે છે એને મગજમાં નથી પડતો પણ એક जानवर સમજી જાય છે કે આ લોકો ક્યાં જઈ રહ્યા છે અગર ઈમાનસ ભી ગયા હોત સાથે તો કુરાન માં એનો ઝિક્ર હોત કે ન હોત અસહabe કેહફ ને કૂતરા ના પણ ઝિક્ર છે વક્લબહુમ બાસે તુમ જીરાએ બિલવસીદ કુરાન માં લખેલું છે ચોકો અચ્છા તો એ લોકો અહીંયાથી પસાર થયા ગયા ગારને અંદરમાં દાખલ થઈ ગયા એટલા માટે એને કહે છે આ સહાબે કહફ કહફ યાની ગાર ગારને અંદરમાં દાખલ થઈ ગયા લોકો થઈ ગયા હવે દકિયા નુસને ખબર પડી ગઈ કે આ લોકો અહીંયાથી નીકળી ગયા છે બસ જલ્દી જલ્દી પૂરી કરી છું વાત મને એક પોઈન્ટ સુધી લઈ આવું છું સમાચાર મહિલા કે આ લોકો નીકળી ગયા છે એટલે હું લશ્કર લઈને આવે છે કે આ લોકોને કતલ કરી નાખે એ લોકોને સમાજ સમાચાર મળી ગયા કે નીચેથી માણસો આવે છે અને દકિયાનું ફૌજ લઈને આવે છે એટલે હવે હાથ ઉપાડે છે પરવરદિગાર હસબોન અલ્લાહ ને અમલ વકીલ હસ બોન અલ્લાહ ને અમલ વકીલ છે હવે જાન બચાવી તારું કામ છે અમે અમારું કામ કરી લીધું છે પરવરદિગારે એલમ શું કર્યું આ લોકોને ઉપર નીંદને ગાલિબ કરી નાખ્યું બધે સુઈ ગયા બધે સુઈ ગયા છે હતા સાત હતા આઠ હતા મુખ્તલિફ રેવાયત છે સુઈ ગયા જેટલા હતા સૂઈ ગયા હવે દુષ ઉપર ચડું કે તપાસ કરો એ લોકો ક્યાં છે તપાસ કર્યા ખબર પડી ભાઈ આ લોકો લાગે છે તમારે ખોફમાં મરી ગયા છે ઓલો તો ખુશ થઈ ગયો આ બેતર છે આને બંધ કર નાખો આ ગારને બંધ કર નાખો ગાર બંધ કરવામાં આવી એની ઉપર એક ટાઈટલ લગાવવામાં આવ્યું એક તખ્તી લગાવવામાં આવી एक बोर्ड लगावा म आई वो एमा वो के फलां छे फलां छे फलां आ तख्ती ने केवाई रक़ीम समझ पड़े से मारी बात रक़ीम इन्ना असहाबल अलकेफे वर रक़ीम कानु मिन रकीम। ना आज़ाबा, एला माटे के छे रक़ीम तख्ती लगावा म तख्ती म लिखि नायखू बदु ई लोगो चाय लागिया हवे कुरान नी जमाने मारी बात કૌરાન એમ કે છે કે આ લોકો સુતા હતા સૂતા હતા અને એક દિવસ એ લોકોની આંખ ખુલી એક ભાઈ બીજા ભાઈને પૂછે છે ભાઈ અમે કેટલા સુઈ ગયા હતા કે છે એક દિવસ એ આ વધારે સુઈ ગયા હતા ઊભા થયા એકબીજાને જોયા બધી કન્ડિશન એક જ છે કાંઈ વાંધો નથી બધે એક જેવા જ છે કે હાલો ભૂખ લાગી છે કાંઈક લઈ આવે ખાવાનું બસ અહીંયા એક ઇમ્પોર્ટન્ટ મેસેજ દેવા માગું છું મારા શું ચાલો લઈ આવે કંઈ ખાવાનું કે છે આ તો બંધ છે વરી પાછા હાથ ઉપાડ વકીલ પર છે અલ્લાહ એક પવન મોકલાવે છે રસ્તા ખુલી જાય છે રસ્તા ખુલી જાય છે હવે અહીંયા તમને ઉભા રાખું છું એક જુમલા કેવા માટેમાં ચાહું છું અસહાબે છું ઉભા થયા કેટલા વર્ષ સુતા ત્રણસો નવ વર્ષ યા દસ વર્ષ ઇખ્તલાફ છે એટલા વર્ષ સુધી સુતા મને કોઈ તફસીરમાં કોઈ રિવાયતમાં કોઈ કિતાબમાં ના મળ્યું કે આ સાહેબે કહે જ્યારે ઊભા થયા ત્યારે ડોસા થઈ ગયા હતા સાહેબે કહે જ્યારે ઉભા થયા ત્યારે બુડા થઈ ગયા હતા વાળ ધોળા થઈ ગયા હતા દાંત પડી ગયા હતા ચાલવાની કન્ડિશનમાં ન હતા કારણ કે ત્રણસો નવ વર્ષ સુધી સુતા હતા મને કોઈ કિતાબમાં ના મળ્યું આજે અમને પૂછવામાં આવે છે કેમ ઇમામ જમાના એટલા વર્ષથી પડદે ગાયબમાં છે ને जवान છે તવજો મારા अजीજો કેમ ઇમામ જમાના ગાયબતમાં રહીને આજે પણ जवान છે અરે ભાઈ જો આખી દુનિયા ભેગી થઈને આ સાહabe કહેફને દોસા ના કરી સહી કી તો આ જમાના ઇમામ જમાના ના સુ બીગાડી શકે સલવાત અલા મુહમ્મદ વ અલી મુહમ્મદ પર અલ્લાહumma સલલી અલ મુહમ્મદ વ અલી મુહમ્મદ દબૈ કયા तवज्जो है इमाम आवान से आ मोजेजो सामने राख्यो छे कि अगर काले तमने कोई प्रूफ राखे तुमने कोई पूछे कि के इमाम केम आज सुधी आम से असहाबे कहेफ दास्तान सामने ले आओ इनकार नहीं सकता कोई मत ताकत कोई जुरत नहीं कि कोई इनकार सके कारण के जे अल्लाह कुदरत राखे कि असहाबे कहफ ने लंबी जिंदगी आपी सके તે અલ્લાહ વધારે કુદરત રાખી શકે છે કે હુજ્જતે ખુદા અને કયામત સુધી બાકી રાખે મારા અજીઝો પછી અસાબે કહેફમાંથી એક માણસ નીકળે છે જાય છે રોટલી લેવા માટે જો અલ્લાહ કેવી રીતે ઇન્સાનની મુશ્કેલાતને આસાન કરે છે જ્યાં રોટલી લેવા માટે જ્યારે પૈસા આપે છે ઓલો રોટલીવાળો તો બિચારો દીવાનો થઈ ગયો કે ભાઈ ક્યાંથી ખજાનો મહિલો છે હવે ઓલો ભાઈ જે આવ્યો હતો અસાબે કહેફમાંથી તો પોતે ગોટાળો ચડી ગયો કે મને ક્યાંથી ખજાનું મળ્યું છે અરે એક બે સિક્કા મારે ખિસ્સામાં પડ્યા હતા એ દઉં છું પોતે કે છે કે તમે કોઈ ખજાનું મળ્યું છે કાંઈ ખજાનું મને નથી મળ્યો કે તો આ પૈસા ક્યાંથી મળ્યા એ આજના નથી મને ખબર નથી અમે તો હું સૂતા હતા ને અમે આજે ઉતાર્યા છે એક દિવસમાં શું થઈ ગયો છે આખો ગામ બદલાઈ ગયો છે મોટી મોટી બિલ્ડિંગ બી થઈ ગઈ છે આ મારે વખતમાં તો એક દિવસ મોડતો એવો કંઈ હતો નહીં પછી બધે એને પકડીને લઈ ગયા બાદશાહ પાસે ઓલો રાડ પાડો ભાઈ મને દકિયા દક્યાનુસ પાસે ન લઈ જાઓ કારણ કે અમે તો હિતના પરસ્તાર થઈ ગયા છે એમ ના થાય કે ઓલો મને જોઈને કતલ કરી નાખે કે ભાઈ કે દક્યાનુસની વાત કરો છો હવે ઘણા નોજવાનો નામે નહોતા સાંભળ્યા ત્રણસો વર્ષમાં ભૂલી ગયા દક્યાનુસ કોણ હતું કે ભાઈ મૂકી દો ને આવા કોઈ બાદશાહ પસાર જ નથી થયા અહીંયા કે ના એક બાદશાહ હતા અહીંયા બહુ ઝાલિમ હતા મૂકી દો આટે હઝરત ઈશાને માનવા વાળાની સરકાર ચાલી રહી છે કે આ ઓકે ઠીક છે લઈ ચલો લઈ ગયા બધી વાત કરી પાછા ગયા એ લોકો બાદશાહ સાતમાં ગયા જયારે અંદર જાય છે વરી હાથ ઉપાડે છે હસબુન અલ્લાહ ને અમલ વકીલ એ પરવરદિગાર તો મારી ઇજ્જત ને મહેફૂઝ રાખ બસ એક વખત પાછા એક પવન આવે છે ને બધે પાછા સૂઈ જાય છે એ લોકો જયારે સૂઈ જાય છે પાછા એને બંધ કરી દેવામાં આવે છે હવે તમે રિવાયત જો કે એ લોકો ક્યારે ઊભા થશે जयरे इमा जमाना जहूर करते तेरे लोकों, लोकों नासिरों में शुमार था से मारा नौजवानों अगर तमने फरज खपे छे, अगर तमने आसानी खपे छे, तो तब अल्लाह ऊपर भरोसा राखो तारी मुश्किलात ने आसान करवा वाला दुनिया में कोई छे नहीं अगर कोई जात मुश्किलत ने आसान कर सके छे, तो अल्लाह है जे अहलुल बैत ने वसीला थी, तमारी हर एक मुश्किल ने आसान कर सके બસ અમને કરવાનું શું છે એક નાનો મેસેજ દેવા માંગુ છું કરવાનું શું છે મારા ગુનાહથી આપણે છેટેરીએ ગુનાહનો રસ્તો બહુ ખરાબ રસ્તો છે આપણે જેટલી મહેનત કરીને ઇબાદત કરીને જ્યારત પડીને જ્યારતી આશુરાને પાબંદી કરીને આપણે એહલેબેદથી કરીબ થાય છે ગુનાહ આવીને આપણને એલેબેદથી છેટે કરી નાખે છે બસ આપણને કોશિશ એમ કરવાની છે નાંડા મોટા કોઈ ગુનાહ ના થવું જોઈએ આપણને આપણે હવે થઈ ગયું હોય તો અલ્લાહ ગફુરુર રહીમ છે માફ કરવા વાળા છે બસ મારા આજી મારી પાસે ટાઈમ નથી એ તો જો બીજા પોઈન્ટ્સ હતા તમારી ખિદમતમાં રાખત કે અલ્લાહ કોન્ટિન્યુ કરીશ તમારી સામે આજે બીજી રાત થઈ ગઈ હુસૈન અલીને ગમની રાતો ચાલુ થઈ ગઈ છે બસ હું ચાહું છું કે તમને લોકોને ગમ સુધી પુગાડી દઉં અને તમારા પાસે રજા લઈ લઉં એક એવો વખત હતો કે જ્યારે માણસો કરબલાની જિયારત માટે જાતા હતા તો ટેક્સ ભરતા હતા પછી જાતા હતા મત વકીલે શું જોઈએ કે ઘણા માણસો આવે છે કે જે કાંઈક એવી ચીજ કાઢે આપણે કે જેનાથી આ લોકો ઊભા રહી જાય કોશિશ કરી એક કાનૂન પાસ કર્યા કે જે જેને ઇમામે હુસેનની જરાત માટે જવું હોય તે પોતાના રાઇટ હાથ કપાવીને પછી જાય રાઈટ હાથ હેન્ડ રાઈટ હેન્ડ કપાવે જાય જયારે માણસો જાતા હતા જાતા હતા એક ઔરત માટે મળે છે એક ખાતુન માટે એક મોમેના માટે એક અઝાદાર બાયડી માટે મળે છે કહીએ પોતાના નામ નોંધાવી દીધી કે મને જવું છે ઇમામે હુસેનની ઇજારત માટે કે કંડિશન ખબર છે ને કે હાથ કપાવું ખબર છે હા બરાબર છે મને ખબર છે એ ઓરત જાય છે અને બોર્ડર ઉપર પહોંચે છે તો એને કહેવામાં આવે છે કે તમને ખબર છે ને કે કાનૂન શું છે એક હાથ કપાવો પછી જાઓ હા ઠીક છે કે લા તારા હાથ દે તમે જો ચાહો છો લા તારા હાથ દે લેફ્ટ હાથ બઢાવે છે સાંભળી શકશો શું લેફ્ટ હાથ બઢાવે છે પોલો હાથ કાપવાવાળા કહે છે કે રાઇટ હાથ કાપવાને હુકમ છે લેફ્ટ નથી કાપી શકતો કે હું ગયા વર્ષ રાઈટ હાથ કપાવી ચૂકી છું આજે એક હાથ રહી ગયા છે હુસાઈન ઉપર કુરબાન કરવા માટે માણસો પોતાની જાન કુરબાન કરીને હુસાઈન સુધી પૂય ગયા છે અહીંયા સુધી કે મેં સાંભળ્યું છે ઓલમા પાસથી કે ત્યાર પછી બી બીજુલમાં આગળ વધ્યા કહેતા હતા બે માણસો આવે એક શહીદ થાય બીજા જાય થોબીલ માણસો ના માયના એક ખાતુન છે એક ઔરત છે જે એક નાના બચ્ચાને લઈને આવે છે કે છે અગર કતલ કરવું હોય તો મારે બચ્ચાને કતલ કરો મને હુસૈનની ની ઝિયારત માટે જાઉં છું અજરકુમ અલ અલ્લાહ જઝાકુમ રબ્બકુમ કતલ કરવું હોય કતલ કરો મને હુસૈન બારગાહમાં બારગાહ માં જાઉં છે મારા જવાનીઓ સાંભળજો માને સામે બેટાને કતલ કરવામાં આવે છે માં ઝિયારત ઉપર ચાલી જાય છે જ્યારે મૌલા હુસૈનનો હરમ દેખાડો માની મહમતા જાગી ગઈ રોઝા પકડીને કે છે મૌલા એક દીકરા હતા તમારે ઉપર કુરબાન કરી આવી છું એક દીકરા હતા તમારે ઉપર કુરબાન કરીને આવી ગઈ છું થોડીક રોતી હતી કે પછવાડે છે પછવાડેથી કોઈ છે હવે જો મોઢું ફરાવે છે જોઈએ છે કોઈ બુઝુર્ગ છે જે મારે દીકરાને લઈને ઊભા છે એક પૂછે છે કે તમે કોર્ટ છું કે જેની રાહમાં તું કુરબાન કરીને આવી છું હું હુસૈન છું તારી ઓલાદ લઈ આવ્યો છું

ઇમામ અલી સલાતુ સલામ હઝરત અબ્બાસને બોલાવે છે કે હું કેટલી કોશિશ કરું છું કે આ ઘોડા ચાલે પણ ઘોડા ચાલતા નથી મને તારીખમાં બે ઘોડા મળ્યા છે જે હુસૈન ને કેવા પછી પણ નથી ચાલ્યા એક આ ઘોડા છે જેના હું વાત કરું છું એક તે ઘોડા હતા જેને પગ પકડીને સકીના બેઠી ગયા હતા એ મારા બાબાના ઘોડા મારા બાબાને બક્તલમાં લઈ જા મને ખબર છે કે જો મારા બાબા જાશે તો પાછા નહીં આવે अजरुकुमला खुदा कोई गम न दे सिवाय गमे मज़लूमे क़रबला हा मारा अजीजो ते वकत पर आ गया इमाम हुसैन घोड़ा ऊपर उतरी जाए जनाबे अब्बास आए मौला મને લાગે છે આ ઘોડા થાકી ગયા છે બીજા ઘોડા બદલાવી નાખો બીજા ઘોડા ઉપર બદલાવીને હુસૈન થયા આગે બઢાવાની કોશિશ કરે છે ઘોડા આગે નથી જતા ત્રીજા ઘોડા આવે છે ચોથા તારીખ બતાવે તે સાત ઘોડાએ હુસૈન બદલી લો પણ કોઈ ઘોડા આગે જવાનું તૈયાર નથી એક વખત ઇમામે હુસૈન અલ સલામ કે છે આજુબાજુમાં જો કોઈ બસ્તી હોય તો કોઈને બોલાવો જરાક તપાસ કરે કે આ કઈ જમીન છે આ કઈ સર જમીન ઉપર અમે આવી ગયા છે એક વખત અમુક લોકોને બોલાવવામાં આવ્યું જે કાફલાએ જે કબીલે બની અસદ ના હતા આવીને હુસૈન સામે ઉભા રહ્યા મોલા પૂછે છે ભાઈ બતાઓ આ જમીન નામ શું છે એક ભાઈ કે છે આને શત્તુલ ફુરાત કહે છે કે બીજા નામ શું છે કે છે ગાઝરિયા એનું નામ છે કે હાજી કોઈ નામ હોય તો બતાઓ એક કે છે નયનવા નામ છે હુસૈન પૂછે છે હાજી કોઈ નામ હોય હવે કોઈને યાદ ન હતા એક બુઝુર્ગ ઉભા થયા કે મને યાદ છે આ જમીન નામ કરબલા છે बस हुसैन कर बला नल्लद सा बैठा इन्ना लिल्ला है वो इन्ना इलाय है राजे ए अब्बास ऊटों ने बेसाड़ो अमारी ने उतारो अते जगिया में आवी गया जिया मने भूखा प्यासा जीवा करवा माँ से ए अब्बास तुम्हारा शाना के पास है ए अली अकबर तुमने बर्ची आया मारवा माँ से इमामे हुसैन अलैहिस्सलातुअस्सलाम वातु करता हता के थोड़ी का

या अरे, अरे या हुसैन अरे खुदीबा बे हुसैन के है बेहद अरे ओ रखती नहीं ये हमारी मां फातिमा ज़हरा छे अजरकोमल अल्लाह जजाकुम रब्बकुम

તો પૂરી જિંદગી કયામત સુધી મને અહીંયા રહેવાનું છે આ જમીન વેચાતી મને આપો હું તમને પૈસા દઉં છું ઈમામ પૈસા આપે છે જમીન લઈને પાછા એ લોકોને આપી દે છે અને બે ચીજ કહે છે એ આઝાદારો તમે જો તમારી શું ઇજ્જત છે ઇમામે હુસૈનની નજરમાં બે જુમલા ઇમામે મઝલૂમ કહે છે એ બની અસદના લોકો ધ્યાન રાખજો જ્યારે મારી શહાદત થઈ જાય અને મારી કબ્ર અહીંયા તૈયાર થઈ જાય અને મારા કોઈ પણ ઝાયર આવે તો ધ્યાન રાખજો મારે ઝાયરની ખિદમત કરજો ત્રણ દિવસ સુધી લોકોની ખિદમત કરજો એને ખાવાનું દેજો એને પાણી દેજો ખ્યાલ રાખજો કોઈ તકલીફ ન થાય અરે હુસૈ हुसैन ने आजादारों की तकलीफ ना इतना ख्याल के ऐ भाई कोई ने तकलीफ ना था है। हाँ मौला कोई ने तकलीफ नहीं था बीजी सु जो हमारी शहादत पछी हमारी लाशों पैरी हसे तो हमारी लाशों ने मुकी ना दे जो अरे आवी ने गुसलो कफन करी ने दफन कर जो और जो तमे कदाश ना आ भी सको तो तुम्हारी बहराओं ने मोकल जो और जो ये लोग कोई ना आ अनुभव कर जो के जो एक मुट्ठी खाक उबाड़े ने हुसैन ऊपर डाके इमाम हुसैन ने वसीयत तमाम तई अरे एक खादि इमाम जमीने करबला ऊपर उतरी गया ते कयामत पड़ावी गई जा रे बीवियों सांभैरा क्या हमें करबला मावी गया हुसैन एक मुट्ठी खाक उबाड़े छे ज़ैनब ने दिए छे बहन ज़ैनब जरा सुंगो तो जनाबे ज़ैनब सुंगे छ भैया तमाम अरे लोई की खुशबू आवे छे ए भैया के भी फांसी छे के लागे छे तुम्हारा लोई अरे अंदर में बिकसे इनलिल्लाह व इनलैहि राजुन अरजन बे कजाए व तस्लीमा ले अमरे اللهم انی असलुका بحक الزहरा व ابيها व بعلها وبنیها व سر المستودع فیها انت صلی علی محمد व محمد व अन तफ़फ़ अलबीमा अनताहलो वला अलबीमा अना अहलो यार हमर राहिमीन, खुदाए तुझे वास्ता है मोहम्मद वाल मोहम्मद का अहल बैतार आयम सलाम का हमारे आंसुओं को रुमाले शहजादी कौनैन में जगह करामत फरमा बीमार को शफाय कामिल आजिल नायत फरमा मकरूस को करसबोश फरमा मेरे मबूद शहजादिया कौन का वास्ता है हमारी इस मुख्तसर सी इबादत को अपनी बारगाह में कबूल फरमा मेरे मबू तुझे वास्ता है मोहम्मद वाले मोहम्मद का हाजरीन की दिली जायज़ हाजात को पूरा फरमा हम सबको फिर से एक मरतब करबला की जियारत नसीब फरमा हम जब तक जिंदा रहें दर हुसैन से वाबस्ता रहें मरने के बाद शफात इमाम हुसैन नसीब फरमा मेरे मबू तुझे वास्ता है मोहम्मद वाले मोहम्मद का हमें इल्म अखलाक तकवा कलम बयान इनायत फरमा मेरे मबू तुझे वास्ता है मोहम्मद वाले मोहम्मद का माएक कराम मराज तकलीद का साया हमारे सरों में बाकी रख मेरे महबूब तुझे वास्ता है मोहम्मद व आले मोहम्मद का मकाम मुकदसा की हिफाजत फरमा हमारे इमाम ज़माना के ज़हूर में ताजील फरमा हमको उनके आबान व अनसार में शुमार फरमा रब्बना तक़बल मन्ना इन्नका न समीउल अलीम मातम हुसैन